भारत में बोर्ड परीक्षाएं शुरू होने वाली हैं और बोर्ड परीक्षाओं से पहले हर बार देश के प्रधानमंत्री नरेंद्र मोदी देश के चुनिंदा छात्रों से रूबरू होते हैं और उन्हें तनाव मुक्त परीक्षा कैसे दी जाए उसके कुछ टिप्स भी देते हैं। आज नई दिल्ली में भारत मंडपम में यही कार्यक्रम आयोजित हुआ है जिसमें 4 से 5 हज़ार छात्र शामिल हुए हैं और ये कार्यक्रम देश के सभी शहर जिलों में भी आयोजित किया गया है ताकि सभी जगह बच्चों को परीक्षा पे चर्चा के दौरान जो तनाव मुक्त रहकर परीक्षा कैसे दी जानी चाहिए उस पर मार्गदर्शन दिया जा रहा है। देश के प्रधानमंत्री नरेंद्र मोदी आज देश भर के छात्रों से रूबरू हुए हैं और गुजरात के वडोदरा शहर में भी अलकापुरी में स्थित बरोड़ा हाई स्कूल में इस कार्यक्रम का आयोजन हुआ है जहां परीक्षा पे चर्चा के तहत 10वीं और 12वीं कक्षा के बोर्ड के छात्रों को तनाव मुक्त परीक्षा के टिप्स दिए जा रहे हैं। युवानों दीकरा दीकरियों जारे परीक्षा की तैयारी करी हो अने देशना वडाप्रधान એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે। ગયા વર્ષે પણ એને આગલા વર્ષે પણ હતું। આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે, આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે એ હેતુસર વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય, પોઝિટિવ વાતાવરણ ઉદ્ભવે। તું કર્મ કર, ફળની આશા ન રાખ, એક સામાન્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે। ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે ત્યારે એને થોડું એવું મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય અને મેન્ટલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા જ બાળકો હોય છે, બાળક એ વિદ્યાર્થી એ વિદ્યાર્થી હોય છે, તો આવી નાની ટિપ્સથી એમના ઘણી વાર ઉર્જાનો ખીલતી હોય છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી, સાંસદ, એમપી, એમએલએ બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે। આજે હું વડોદરામાં આ શાળાને આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું, કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે, એક સંસ્કારી નગરી। અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મ હતો ને, પણ એમના આ એજ્યુકેશન લીધા છે એ નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરું સર। એક ઘટના તમારા સુરતની છે જેમાં ગઈકાલે બે આરટી એક્ટિવિસ્ટ દ્વારા એક મોટા સ્કૂલના સંચાલક પાસે 68 લાખ રૂપિયાનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે, એમાં આપે પોતે ઇન્ટરેસ્ટ લઈને આવી લેવા માંગતા નથી। આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે, અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા છે। જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો ટ્રસ્ટી સામે આવશે સરકાર એમની સાથે। શિક્ષણ મંત્રી તરીકે તમે શું એમને આશ્વાસન આપો છો? એ જ આશ્વાસન આપું છું, એમને કોઈ તકલીફ નહીં પડે, સામે આવે, એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઉભા ન થાય તો કડક દાખલો દેશે। વડોદરાની ઘટના વિશે આપ જાણતા હો? વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો, ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ